तो માણસા તાલુકા મામલતદાર કચેરીએ 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મામલતદાર વિશાલભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમજ વૃક્ષારોપણ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો। માણસા મામલતદાર કચેરી ખાતે 73મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। મામલતદાર વિશાલભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું, ત્યારબાદ તેમણે સંબોધનમાં સૌ તાલુકાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। ધ્વજવંદન કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં હાજર આગેવાનોએ વૃક્ષારોપણ કરી સૌને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન માણસા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં મામલતદાર વિશાલભાઈ પટેલ, ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, પોલીસ સ્ટાફ, પોલીસ આવાસ નિગમના પૂર્વ ચેરમેન ડીડી પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની માણસા તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર કચેરીના પ્રાંગણમાં રાખેલ હતી। આ ઉજવણીમાં માન્ય ધારાસભ્ય શ્રી, પોલીસ આવાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી, મહેસાણા દૂધ સહકારી મંડળીના ડિરેક્ટર શ્રી, ચાઇલ્ડ વેલફેર બોર્ડના ચેરમેન શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી, તેમજ ઘણા નામી અનામી આગેવાનોએ, પદાધિકારીઓએ, અધિકારી મિત્રોએ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ રાષ્ટ્રીય પર્વને માણસા તાલુકાને શોભાવે એ રીતનું આયોજન થયું છે। આ તમામે તમામ આયોજનમાં સહભાગી બનવાવાળા તમામે તમામ લોકોનો, પત્રકાર મિત્રોનો, પોલીસ મિત્રોનો માણસા તાલુકા વહીવટીતંત્ર વતી આભાર વ્યક્ત કરું। દિનેશ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ માણસા।